સેવાના સંસ્કારથી ઓળખાતી યાત્રા જ્યાં પોષી પૂનમનું અનેરો મહત્વ હોય છે. જ્યારે કોઈ માતા પિતાનું સંતાન બોલવામાં સક્ષમ ન હોય ત્યારે માનતા પૂરી થતા બોર પૂનમે ઓળખાતા આ પર્વમાં સંતરામ મંદિરે બોળ ઉછાળવાની પરંપરા છે. લાખો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર આ મંદિરમાં આ દિવસે ભક્તિનો અનેરો નજારો સર્જાય છે. સંતો મહંતોના તપના તેજથી તપેલી ભૂમિ, એક એવી ભૂમિ કે જ્યાં જનસેવા એ જ પ્રભુ સેવાના સંસ્કાર ચરિતાર્થ થાય છે, તે સાથે આ ધરા લાખો માતા પિતા માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે કોઈ પરિવારમાં બાળક બોલાવવામાં અસમર્થ હોય ત્યારે નડિયાદના સંતરામ મંદિરના નામનો ઉલ્લેખ ચોક્કસથી થાય છે, કારણ કે નડિયાદના પ્રખ્યાત આ સંતરામ મંદિરમાં બોર ઉછળવાની બાધા રાખવાથી લાખો લોકોની માનતા પૂરી થઈ છે અને સંતાનો બોલતા થયા છે. જ્યાં શ્રદ્ધાની વાત હોય ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી હોતી. આ દ્રશ્યો તમને આ મંદિરની આસ્થાનો પુરાવો આપે છે. ઉછળતા બોર એ હરખની હેલી છે, કોઈ પરિવારની માનતા પૂરી થઈ છે. દર વર્ષે પોષી પૂનમે આ દ્રશ્ય સંતરામ મંદિરમાં સર્જાય છે, પરંતુ 2 વર્ષથી કોરોનાને પગલે અહીં આખી પાંખી હાજરી રહેતી હતી, જે કે કોરોનાનો ઓછાયો ઓસરતા ફરી અહીં ભક્તોનું ગોળાપુર ઉમટી પડ્યું છે. મેં મારી ડિંગલીની બાધા રાખી હતી કે બોલતા શીખશે તો હું બોરો ભરીને બોર ઉછાળી જઈશ, એટલે આજે મારી ડિંગલીની ખુશી ખાતર હું અહીંયા બોર ઉછાળવા આવી છું. અને અમને સંતરામ મહારાજ પ્રત્યે ઘણી શ્રદ્ધા છે, અમે દર વર્ષે અહીંયા બોર ઉછાળવા આવીએ છીએ. મારી ડિંગલી બોલતા શીખશે તો હું બોર ઉછાળવા આવીશ, એટલે આજે મારી ડિંગલી બોલતા શીખી છે એટલે હું આજે બોર ઉછાળવા અહીંયા આવી છું. અને મારી આ ડોટર છે, એનું નામ આનવી છે, એની એમ બાધા હતી એટલા માટે અમે આવ્યા છીએ, અને 2.5 વર્ષની છે, અને અહીંયાની બાધા રાખી તો ફાઇન બોલતી થઈ ગઈ એટલા માટે અમે અમારી બાધા પૂરી કરવા આવ્યા છીએ. શ્રદ્ધા એટલી છે કે જે આપણે માનીએ છીએ એ પૂરું થાય છે અહીંયા ઘડી. 10 કિલો મને પહેલેથી ધ્યાન હતું કે એક મહારાજશ્રીની અસીમ કૃપા છે, જ્યારે કોઈ છોકરું બોલતું ના હોય અને આપણે એક બાધા રાખીએ છીએ તો એ બોલતું થઈ જાય છે. તો મારી એકચ્યુઅલી બી એક બાધા કરવામાં આવી હતી. હું જ્યારે નાનો હતો જ્યારે મારી છોકરી થઈ કિયા, ત્યારે એને શરૂઆતમાં એને પગ બહુ વહેલા આવી ગયા હતા, પણ એ બોલતી નથી થઈ, એટલે મારી મમ્મીએ કીધું કંઈ નહીં આપણે મહારાજશ્રીની બાધા રાખી દઈએ. અને એમની અસીમ કૃપાથી બાધા રાખ્યાના 2 થી 3 મહિનામાં એટલું સ્પષ્ટ અને અત્યારે તો એવું બોલે છે ના, એટલે બહુ અમારી ભરપૂર શ્રદ્ધા છે મહારાજશ્રી ઉપર. અને યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના સમાધિ સ્થાનમાં વર્ષોથી પોષ મહિનાની પૂનમે જે બાળકો બોલતા ના હોય એના મા બાપ બાધા રાખે છે અને આ દિવસે બોર ઉછારે છે અને એમના બાળકો બોલતા થઈ જાય છે. પોષ પૂનમનું મહત્વ આજ બોર ઉછાળવાનું છે. અને બીજું જોવા જઈએ તો પોષ મહિનાની પૂનમે મહારાજશ્રીએ જીવિત સમાધિ લેવાનો સંકલ્પ કરેલો, પરંતુ ભક્તને અધીન ભગવાન કહીએ છે એમ પૂજાભાઈ સામળભાઈના વંશજો અમદાવાદમાં કલેક્ટર કચેરીમાં નોકરી કરતા હતા, એમને 15 દિવસ વધારે રોકાવા માટે મહારાજશ્રીને કહ્યું. મહારાજશ્રીએ 1 મહિનો રોકાઈ ગયા અને મા મહિનાની પૂનમે સમાધિ લીધી. એક લોકવાયકા છે કે વૈષ્ણવ આચાર્યનો બાળક બોલતો નહોતો અને એ મહારાજશ્રી પાસે આવ્યા અને મહારાજશ્રીને પ્રાર્થના કરી. મહારાજશ્રીએ મૌન રાખતા અને ત્યાં બોર પડેલા એ ઉછાળ્યા અને આચાર્યએ સંકલ્પ કરી લીધો કે મહારાજશ્રીની આવી આજ્ઞા છે અને ત્યારથી આ પ્રથા છે. ભાવિક ભક્તો ગુજરાતના ઠેક ઠેકાણાથી અહીં માનતા પૂરી કરવા આવે છે અને મંદિર ઉપરથી મંદિરના પ્રાંગણમાં બોરનો વરસાદ થાય છે. પોતાની શક્તિ શ્રદ્ધા અને માનતા પ્રમાણે આ ઉછળતા બોરે ભક્તોના વિશ્વાસનો સાક્ષાત્કાર કરાવે છે. 250 વર્ષથી પણ વધુ અસ્તિત્વમાં આવેલા પૌરાણિક મંદિરમાં વર્ષોથી પોષી પૂનમનું મહાત્મ્ય છે. લોકવાયકા છે કે લગભગ 182 વર્ષ પહેલાં જ્યારે સંતરામ મહારાજ અહીંની ગાદી પર બિરાજમાન હતા તે સમયે એક દુઃખી માતાએ સંતરામ મહારાજને પોતાનું બાળક બરોબર બોલતું નહીં હોવાની ફરિયાદ કરી હતી. એ સમયે મહારાજે દુઃખી માતાને બાધા રાખવાનું કહ્યું.
અને આશીષ આપ્યા અને તે બાદ આશીષ ફળ્યા અને બાળક બોલતું થઈ ગયું. બસ ત્યારથી આ મંદિરમાં પોષી પૂનમનું મહત્વ છે. ચિરાગ પટેલ, નિર્માણ ન્યૂઝ, નડિયાદ. જામનગરમાં જામજોધપુર લાલપુરમાં પીજીવીસીએલની 30 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.